नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे टॉपिक नंबर 1.4 जेनी अंदर प्रथम टॉपिक एटले के 1.4.1 जेनी अंदर आपणे पदार्थ अथवा तो द्रव्य छे ते पोतानी अवस्था कई रीते बदले छे तेना विशे वात करी हती। जे आपणे तापमान विशे वात करी हती के तापमाननो फेरफार थवाथी तापमाननो फेरफार थवाथी पदार्थनी अवस्थामां कई रीते फेरफार थाय छे तो त्यां आपणे जोयुं हतुं કે ઘન પદાર્થને તમે જ્યારે ઉષ્મા આપો છો તો તેનું તાપમાન વધતા એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે। પ્રવાહી પદાર્થને ઉષ્મા આપો છો તો એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે। જ્યારે વાયુ પદાર્થમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવે એટલે કે એનું તાપમાન ઘટાડવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, અને પ્રવાહી પદાર્થ જે છે તેનું તાપમાન ફરી પાછું ઓછું કરવામાં આવે તો ઘનમાં રૂપાંતર પામે છે। આ પ્રકારની માહિતી આપણે મેળવીએ છીએ। જ્યાં આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન, ત્યાર પછી ઉદ્વપાતન, દરેક સ્ટેપ વિશે માહિતી મેળવી હતી। ગલનગુપ્ત ઉષ્મા વિશે પણ ત્યાં આપણે માહિતી મેળવી હતી, અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે પણ ત્યાં માહિતી મેળવી હતી। ઓકે, હવે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ કે દબાણના ફેરફારની અસર। જે પ્રમાણે તાપમાનના ફેરફારની અસર થાય છે તે પ્રમાણે કોની અસર થશે? દબાણના ફેરફારની અસર। તો એની અંદર અગાઉ આપણે શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતરે જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે, જે આપણને ખબર જ છે। અગાઉ આપણે જોયેલું છે કે ઘટક કણોની આપણે વાત કરીએ તો ઘન પદાર્થ જે છે એની અંદર ઘટક કણો વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે। કેવું હોય છે? ખૂબ જ ઓછું। જ્યારે પ્રવાહી પદાર્થની આપણે વાત કરીએ, અહીંયા તમે જોઈ શકો છો કે ઘનની અંદર ઘટક કણો વચ્ચે અંતર કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે। જ્યારે પ્રવાહી પદાર્થની અંદર ઘટક કણો વચ્ચે અંતર કેવું હોય? થોડું વધારે, અને વાયુની અંદર એ અંતર ખૂબ જ વધી જાય છે। એટલે ઘટક કણોના જે સ્વભાવ છે, બરાબર છે, એમની વચ્ચે જે ડિસ્ટન્સ છે એના આધારે દ્રવ્યની અવસ્થાઓ રહે છે। તો તેની અંદર કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? તો એ સંકોચન કરવાથી તેની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે। શું તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે? શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ જાય છે? તો કે યસ, દબાણ વધારવાથી અથવા તો ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે। ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે કે આ સિલિન્ડર છે નળાકાર આકારનો, જેની અંદર એક પિસ્ટન છે। શું છે? પિસ્ટન। દબાણ વધવાથી, બરાબર છે, જેમ જેમ તમે દબાણ વધારો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘટક કણો વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ વધારે છે, એટલે વાયુ અવસ્થામાં છે। થોડું તમે પ્રેશર લાવો તો પ્રવાહીમાં આવશે, અને એકદમ પ્રેશરાઇઝ કરો તો તે ઘન અવસ્થામાં પણ આપણને જોવા મળે છે, બરાબર। પણ કે જે પ્રમાણે તાપમાન ઘટવાથી શું થવાથી? તાપમાન ઘટવાથી વાયુમાંથી પ્રવાહીમાં આવે, પ્રવાહીમાંથી સમાન રૂપાંતર થાય ઘનમાં, તે પ્રમાણે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે, બરાબર છે। શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય તો અત્યારે આપણે જોઈ લઈએ કે તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે। જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય અને ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરાવર્તિત થઈ જાય, તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ પણ કહેવામાં આવે છે। જે આપણે ફ્રીજની અંદર જે ફ્રીઝર હોય છે એની અંદર જે બરફ આપણને જોવા મળે છે તેને કેવો બરફ કહેવામાં આવે છે? સૂકો બરફ કહેવાય। શું કહેવાય છે? સૂકો બરફ, બરાબર, એ સીધો ઘનમાંથી વાયુમાં અને વાયુમાંથી સીધો ઘનમાં રૂપાંતર પામે। આ રીતે આપણે કહી શકીએ છીએ પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન પર આ રીતે નક્કી રાખે છે। દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ઘન પદાર્થ છે, ઘન પદાર્થને આપણે શું આપીએ? ગરમી આપીએ, બરાબર છે, તો એની ઉષ્મા વધે એટલે ગલન થાય અને સમાન રૂપાંતર પામશે પ્રવાહીમાં, પ્રવાહીને પાછી ઉષ્મા આપીએ એટલે તાપમાન વધવાથી બાષ્પીભવન થઈ અને સમાન રૂપાંતર થાય છે વાયુની અંદર। એ જ પ્રક્રિયા ઉલટું કરીએ કે વાયુમાંથી ઉષ્માનું શું કરીએ? શોષણ કરીએ, સંગણનની ક્રિયા કહેવાય, અને શું કહેવાય? સંગણન, એટલે કે ત્યાં દબાણ વધશે પણ તાપમાન ઘટે તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીમાંથી ઘનમાં, એને ઘનીકરણ કહે છે, અને ડાયરેક્ટ ઘનમાંથી સીધું વાયુમાં તો એને ઉદ્વપાતન કહેવામાં આવે છે। આ ચાર્ટ દ્વારા આપણે સંપૂર્ણ 1.4.1 અને 1.4.2 વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે ના પડી? અહીંયા આપણો 1.4 ટોપિક પૂર્ણ થયો। હવે આપણે વાત કરીશું ટોપિક નંબર નેક્સ્ટ એટલે કે 1.5 વેપરાઇઝેશન એટલે કે બાષ્પીભવન। આ શબ્દથી તમે ઓલરેડી વાકેફ છો કે બાષ્પીભવન શું છે, બાષ્પીભવન કઈ રીતે થાય છે, અને રૂટીન લાઈફમાં એટલે કે રેગ્યુલર લાઈફની અંદર આપણે બાષ્પીભવનનો ઉપયોગ કઈ કઈ રીતે કરીએ છીએ તેના વિશે તમે ઓલરેડી વાકેફ છો જ।
तो बात करिए आपणे द्रव्यनी अवस्था बदलवा माटे उष्मा आपवी के दबाण बदलवू ए आवश्यक छे, तो के यस एक्जेक्टली आगळना टॉपिकमां एटले के 1.4 मां ज आपणे जोयुं के द्रव्यनी अवस्था बदलवी होय तो एने तापमान आपवू पड़े, मतलब के तापमान वधारवू पड़े अथवा तापमान घटाड़वू पड़े। प्रेशर नी अंदर भी दबाण वधारो अथवा दबाण घटाड़ो तो द्रव्यनी अवस्था बदलाई शके छे। શું આપણા રોજિંદા જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો છો કે કોઈ પણ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થાય છે અને ભીના કપડા ખુલ્લા વાતાવરણમાં થઈ જાય છે, સુકાઈ જાય છે। એક્ઝેક્ટલી બરાબર, તમે જો ભીના કપડા જે છે બરાબર છે ભીના કપડા વાતાવરણમાં રાખો તો શું આપણે એની અંદર જે પાણી છે તેને 100 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવા દેવું પડે છે? તો કે ના, એ સીધે સીધું ત્યાંથી પાણી એ સીધે સીધું એમને મત બરાબર છે એના ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યા સિવાય સીધું સામાં રૂપાંતર થાય છે, વાયુની અંદર રૂપાંતર થઈ જાય છે। એ એક્ઝામ્પલની અંદર પાણીનું શું થયું હશે, તો કઈ રીતે એ વર્ક કરે છે એ જોઈએ આપણે। કે આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો એ સતત ગતિશીલ છે અને તે ક્યારેય અટકતા નથી। એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય છે। સિમ્પલ છે કે દરેક પદાર્થ કણના જે દરેક દ્રવ્યના જે કણો હોય છે તે શું ધરાવે છે, ગતિ ઉર્જા ધરાવે છે। ઘન પદાર્થના કણોની ગતિ ઉર્જા ઓછી હોય, વાયુની ગતિ ઉર્જા વધારે, સોરી પ્રવાહીની વધારે હોય અને વાયુની એના કરતા પણ વધારે હોય છે। પ્રવાહીની સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી બધી ગતિ ઉર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ પરથી કેવા થઈ જાય છે, મુક્ત। અને ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની એ ઘટનાને શું કહેવામાં આવે છે, બાષ્પીભવન। બરાબર છે કે પ્રવાહીની સપાટી પર રહેલા જે કણો જે છે એનું બીજા કણો સાથેનું આકર્ષણ બળ એટલું બધું ઓછું હોય છે કે જેથી કરીને થોડીક પણ ઉષ્મા મળે તો એ સીધા શું થઈ જશે કે એ બીજા કણોથી સીધા થઈ જાય છે, મુક્ત થઈ જાય છે। અને મુક્ત થઈ જવાના હોવાને કારણે એ પ્રવાહીનું સીધે સીધું સામાં રૂપાંતર થઈ જાય છે વાયુમાં, એના ઉત્કળન બિંદુ સુધી પહોંચ્યા સિવાય જ એ પ્રવાહીનું સીધે સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય છે। આમ કોઈ પણ પ્રવાહીનું ઉત્કળન બિંદુથી ઓછા તાપમાને વાયુમાં રૂપાંતર થવાની જે ઘટના છે તેને કહેવાય છે બાષ્પીભવન કહેવાય। શું કહેવાય છે, બાષ્પીભવન। બરાબર છે, કપડા આપણે સુકવીએ છીએ તો કપડાને આપણે 100 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરતા નથી, જો એટલા ગરમ કરીએ તો જ પાણી ઉકળવું જોઈએ તો જ બાષ્પીભવન થવું જોઈએ, પણ અહીંયા એવું થતું નથી। કે પ્રવાહીની સપાટી પર રહેલા કણો જે છે તેનું આકર્ષણ બળ ખૂબ જ નબળું હોવાને કારણે થોડી ઉષ્મા પણ પ્રાપ્ત થતા તે પોતાનું સ્થાન છોડી દે છે, અને પોતાનું સ્થાન છોડી દે એટલે કે અવકાશ વધી ગયો પ્રવાહીના કણો વચ્ચે, તો એ સામાં રૂપાંતર પામશે વાયુની અંદર, રૂપાંતર પામે સામાં રૂપાંતર પામે છે વાયુમાં રૂપાંતર પામે છે। તો આ થયું બાષ્પીભવન વિશેની બેઝિક ઇન્ફોર્મેશન અને તેની વ્યાખ્યા। હવે એના પર આપણે અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ। તો એક કસનળીમાં 5 ml પાણી લઈ તેને બારી પાસે અથવા તો પંખા નીચે રાખો। ચાઇના ડિશમાં એટલે કે નાનકડો એક રકાબી જેવો ગ્લાસ આવે તેની અંદર, બરાબર છે, 5 ml પાણી લઈ તેને બારી પાસે અથવા પંખા નીચે રાખો, અને ખુલ્લી રહેલી રાખેલી ચાઇના ડિશમાં 5 ml પાણી લઈ તેને તમારા વર્ગમાં કોઈ કબાટમાં અથવા તો વર્ગની છાજલી પર મૂકો। 3 કન્ડિશન કીધી, કસનળીમાં 5 ml પાણી લેવાનું છે, ચાઇના ડિશમાં અને ખુલ્લી રાખેલી ચાઇના ડિશમાં પાણી લઈ અને મૂકવાનું છે, બરાબર છે। ઓરડાનું તાપમાન આપણે નોંધવાનું છે, નોર્મલ લગભગ આપણું ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ હોય છે। આ તમામ પરિસ્થિતિમાં બાષ્પીભવન માટે લાગેલા સમય અથવા દિવસની નોંધ કરો, બરાબર છે। એટલે કે એક આપણે ક્યાં મૂકેલું છે, બારી અથવા પંખા પાસે, બીજું પણ બારી અથવા એક આ ખુલ્લું છે આ બંધ છે, અને આને આપણે ક્યાં મૂક્યું છે, કબાટની અંદર। ઓકે, તો એ 3-3 જે છે એ 3-3 પ્રયોગની અંદર આપણે તમામ પરિસ્થિતિમાં બાષ્પીભવન માટે સમય કેટલો લાગ્યો છે તે નોંધવાનું છે। વરસાદના દિવસોમાં ઉપરી 3 તબક્કાનું પુનરાવર્તન કરીને તમારા અવલોકન નોંધો। વરસાદના દિવસોમાં બી કરવાનું છે, ઉનાળાની અંદર પણ કરવાનું છે અને શિયાળામાં પણ કરવાનું છે, બરાબર છે। અને એ અવલોકન પરથી આપણે આવશું કે બાષ્પીભવન પર તાપમાનની અસર, બરાબર છે, એટલે કે ઉનાળાની અંદર બાષ્પીભવન ખૂબ જ ઝડપી થાય છે। કેવું થાય છે, ઝડપી થાય છે। સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને પવનની ઝડપ વિશે શું અનુમાન લગાવી શકો છો? તો આપણે એ અનુમાન લગાવી શકીએ છીએ કે બાષ્પીભવન પર આ 3-3 ઘટકો અસર કરે છે, તાપમાન પણ અસર કરે છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ અસર કરે છે અને પવનની ઝડપ। તાપમાન જેટલું વધારે તેટલું શું થશે, બાષ્પીભવનનો દર ઝડપી થશે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ બી જેટલું વધારે એટલું પણ વધારે અને પવનની ઝડપમાં પણ સેમ, બરાબર છે। હવે કઈ રીતે તે થાય છે તે જોઈએ આપણે, કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે। આપણે આગળ જોયું કે સપાટીના જે કણો જે છે તેનું આકર્ષણ બળ ખૂબ જ ઓછું છે, બરાબર છે, એટલે જલ્દી મુક્ત થઈ ગયા છે, પણ કે બાષ્પીભવન એ સપાટીની ક્રિયા છે
તો સપાટીનું ક્ષેત્રફળ તો વિસ્તાર વધવાથી બાષ્પીભવનનો દર પણ શું થાય છે વધે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે કપડા સુકાવવા માટે આપણે પહોળા કરીને સુકાવીએ ને, હવે જગ્યાએ તમે ગળી વાળીને સુકવો તો પણ સુકાશે, પણ ટાઈમ કેવો લાગશે? વધારે લાગશે. જ્યારે ખુલ્લા કરીને આપણે સુકવીએ છીએ તો એમાં ટાઈમ કેવો લાગે છે? ઓછો લાગે છે. કેવો લાગે છે? ઓછો. મતલબ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર શું થાય છે? વધે છે. નંબર બે, તાપમાનમાં વધારો. તો એની અંદર કે તાપમાન વધવાથી બધું ને વધુ કણોને ગતિ ઉર્જા, સિમ્પલ છે, તાપમાન વધવાથી એની ગતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા વધવાથી તે વધારે મુક્ત થશે ધરતી, તો જેથી કરીને તાપમાન વધવાથી પણ બાષ્પીભવન અવસ્થા જે છે બરાબર એનો દર શું થાય છે? વધે છે. ત્યાર પછી પવનની ઝડપ જોઈએ અને ભેજની માત્રામાં ઘટાડો. હવામાં રહેલી પાણીની બાષ્પ અને માત્રાને ભેજ કહેવામાં આવે છે, અને કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસના હવામાં એક નિશ્ચિત માત્રા કરતા વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર શું થઈ જશે? ઘટી જશે. મતલબ કે આપણી આસપાસ જે હવા છે બરાબર છે, મતલબ કે તમે રણમાં જાઓ તો રણની અંદર બાષ્પનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. હવામાં ભેજનું પ્રમાણ ઓછું તો જલ્દી સુકાય. ત્યારે દરિયા કિનારે આપણે જઈએ તો દરિયા કિનારે જે હવા છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો ત્યાં સુકાતા શું લાગે છે? વાર લાગે. શું લાગે છે? વાર. અને પવનની ઝડપ વિશે વાત કરીએ તો એક સામાન્ય અવલોકન છે, વધુ પડતા પવનમાં કપડાં ઝડપી સુકાઈ જાય છે. તેનું રીઝન કે વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવન સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા શું થાય છે? ઘટી જાય. ઓકે, તો આ થયા બાષ્પીભવનને અસર કરતા ચાર પરિબળો. સપાટીનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર વધે. તાપમાન વધવાથી બાષ્પીભવનનો દર વધે. હવામાં ભેજની માત્રાની અંદર જો ભેજની માત્રામાં વધારો થાય તો બાષ્પીભવન દરમાં ઘટાડો થાય. ભેજની માત્રામાં ઘટાડો તો બાષ્પીભવન દરની અંદર વધારો, અને ઝડપની અંદર વધારો તો બાષ્પીભવન દરની અંદર વધારો. ઓકે, બરાબર છે. આ જે ટોપિક છે ભેજની માત્રામાં ઘટાડો થવો, એને થોડો ડીપમાં જોઈએ આપણે કે બાષ્પીભવનને કારણે ઠંડક કઈ રીતે ઉદભવે છે. બરાબર છે. ઘણીવાર તમે એકદમ શિયાળાની અંદર, સોરી ઉનાળાની અંદર બહાર રમીને આવ્યા હો, તમના શરીર પર સંપૂર્ણ પરસેવો થઈ ગયો, પણ તમે પંખા નીચે આવીને ઉભા રહો તો એકદમ આપણને ઠંડક લાગે છે. શું લાગે છે? ઠંડક. બરાબર છે. તો એનું કારણ શું છે તે આપણે જોઈએ કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. કોઈ પણ તાપમાન હોય, ઓરડાઉન તાપમાન હોય કે પછી બીજું કોઈ તાપમાન, બાષ્પીભવન દરમિયાન તે ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરતા પ્રવાહીના કણો એ પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જે રીતે આસપાસમાં ઉત્પન્ન થાય છે, ઠંડક ઉત્પન્ન થાય છે. મતલબ શું કીધું છે આપણને કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું હોવાને કારણે બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે, મતલબ કે એ છે કણો જે છે તે વાતાવરણમાંથી ઉષ્માને શું કરે છે? મેળવે છે, અને એ ઉષ્માને પોતાની આસપાસની અંદર શું કરે છે? ફેલાવે. પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું શું કરે છે? અવશોષણ. આસપાસની બધી ઉષ્માને શું કરશે? શોષી લેશે. એ ઉષ્માને શોષી લેતા હોવાને કારણે તે આસપાસ શું ફેલાય છે? ઠંડક ફેલાય છે. શું ફેલાય છે? ઠંડક ફેલાય છે. ફોર એક્ઝામ્પલ કે તમે ત્યારે એસિટોન, એસિટોન એટલે કે નખ પરની પોલિશ દૂર કરતું પ્રવાહી, બરાબર છે. એટલે છોકરીઓ તો જનરલી યુઝ કરતી હોય, છોકરાઓ ઘરમાં બેન હોય બરાબર છે, તો એની પાસે તમે જોઈ શકો છો કે જ્યારે તમે તેની હથેળી પર મૂકો છો તો તમારી હથેળી કે આસપાસની ઉર્જા જે છે એને શું કરે તે ગ્રહણ. ઉર્જા એટલે પ્રકારની ઉષ્મા થઈ એ ગરમી સહન કરી લે, મતલબ કે એબ્સોર્બ કરી લે છે. શું કરે છે? એબ્સોર્બ, શોષણ કરી લે છે. તો ગરમી શોષણ કરી લે એટલે ત્યાં આપણને શું લાગે છે? ઠંડી લાગે. શું લાગે છે? ઠંડી. બરાબર છે. એટલે આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરે અને બાષ્પીભવન પામે છે, આથી હથેળી પણ ઠંડકનો અનુભવ થાય છે. થોડીક વાર તમે લગાવો બરાબર, થોડીક વારની અંદર શું થશે? સંપૂર્ણપણે બધું જ સુકાઈ જશે, બાષ્પીભવન થઈ જશે ને. અત્યારે લેટેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ ગૌથીઓ, અત્યારે કોરોના કાળની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? સેનિટાઈઝર. તો સેનિટાઈઝરમાં મોસ્ટલી શું હોય છે? એ ટાઈપનું જ હોય છે બરાબર, કે તમે એનો સ્પ્રે કરો તો એ સ્પ્રે જે છે તે આસપાસની બધી ઉષ્માનું શું કરે? શોષણ. એટલે હાથમાં આપણને ઠંડક લાગે એકદમ, અને થોડીક વારની અંદર શું થઈ જશે? તે ટોટલી બાષ્પીભવન. તેને કારણે જ કે ગરમીના દિવસોના અંતે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યા પર પાણીનો છંટકાવ કરે છે, જેને કારણે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એ ગરમ સપાટીને કેવી બનાવે છે? ઠંડી. મતલબ પાણીના કણો જે છે તે બધી ઉષ્મા શોષી લે અને સપાટી કેવી બની જાય છે? ઠંડી. હવે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા એક્ઝામ્પલ કે ગરમીના દિવસોમાં ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે? તો શારીરિક પ્રક્રિયાને કારણે ઉનાળાની અંદર આપણને પરસેવો થાય છે, જેથી આપણે ઠંડક મળે છે. પરસેવો થાય છે અને પરસેવાને કારણે આપણે શું મળે છે? ઠંડક. કઈ રીતે? કે જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટી પર કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવી અને શામાં રૂપાંતર પામે છે? બાષ્પમાં રૂપાંતર પામે છે, અને બાષ્પીભવન ગુપ્ત જેટલી ઉષ્મા ઉર્જાનું આપણા શરીરમાં શોષણ કરે છે, જેથી આપણા શરીરને શું આપે છે? ઠંડક. આગળ વાત કરી તે મુજબ
કે પરસેવા જે છે એ પાણીના બુંદ છે એ પાણીના ટીપા આસપાસની ઉર્જાનું શું કરશે શોષણ અને એ એનું ઉર્જાનું શોષણ કરે એટલે આપણને ત્યાં શું મળશે ઠંડક મળશે શું મળશે ઠંડક જો કે સૂત્રાવ કબરમાં પાણીનું અવશોષણ વધુ થાય છે આથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ અને વાતાવરણની અંદર આસાનીથી બાષ્પીભવન પામે છે બરફ જેટલા પાણીથી ભરેલી ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે એ તમને ઓલરેડી આઈડિયા છે કે બહારની હવા જે શું થાય છે ઠંડી પડે અને હવા એટલે કે વાયુ વાયુ ઠંડુ પડે તો તમારું પંદર પામે પ્રવાહી કોઈ પણ પાત્રમાં બરફ જેટલું ઠંડુ પાણી જડીએ ત્યારે ઝડપથી બહારની માત્રામાં પાણીના ટીપા જોવા મળશે તમને આઈડિયા હશે કે ફ્રીજની અંદર જે બોટલ છે તમે બહાર કાઢો તો એની આસપાસ શું થઈ જાય છે પાણીના ટીપા તો ફ્રીજમાં તો બધી હવા ઠંડી જ છે પરંતુ જ્યારે તમે એને બહાર કાઢો છો તો બહારની હવા જે છે એ શું પડે છે ઠંડી પડે છે અને ઠંડી પડવાને કારણે તે વાયુમાંથી પ્રવાહીમાં બરાબર છે કે ઝડપથી બહારની સપાટી પરના પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે હવામાં રહેલી પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવતી ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે જે આપણને પાણીના ટીપા સ્વરૂપમાં દેખાય ઓકે તો આપણે જોયું કે બાષ્પીભવનને કારણે ઠંડક કઈ રીતે ઉદભવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર નંબર 1 ફિનિશ થાય છે બરાબર છે ચેપ્ટર નંબર 1 ના 5-5 વિડિયોઝ તમારે ધ્યાનથી જોવાના છે કોઈ સમજણ નહીં પડે તો તમે કોલ અથવા મેસેજ કરી અને મારી પાસેથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો એમ તો ચેપ્ટર ખૂબ જ ઇઝી છે એટલે વાંધો આવે એવું નથી બરાબર છે નહીં સમજણ પડે તો વિડીયોને 2-3 વાર જો સારી રીતે એમાં સમજાવેલું છે બરાબર ઓકે થેન્ક યુ વેરી મચ